नमस्कार विद्यार्थी मित्रों, पायनियर सेकेंडरी स्कूल कोल्हापुर पाटन, धोरण 9 विषय गुजराती। मित्रों, छेल्ले आपणे विडियो लेक्चर नी अंदर एक सरस मजानो पाठ जेनु साहित्य स्वरूप हतुं नवलिका अथवा तो टूंकी वार्ता, लेखक ना छे ईश्वर पेटलीकर, पाठनो शीर्षक छे लोहीनी सगाई। जे ईश्वर पेटलीकर ना लोहीनी सगाई वार्ता संग्रह मांथी लेवामां आवेली एक नानकड़ी पण हृदय द्रावक अने मातृप्रेम ने देखे ने मातृप्रेम नी चरम सीमा दर्शावती एक सरस मजानी वार्ता छे, जेना विषे आपणे छेल्ले विडियो लेक्चर नी अंदर थोड़ी मौखिक चर्चा करी हती अने एक वार्ता स्वरूप एनी समझूती पण मेळवी हती। हवे आजे आपणे अने विस्तारथी योग्य आदर्श वाचन सहित एना कथा वस्तुनो परिचय मेळवशुं। तो अपनी पास जो पाठ्यपुस्तक है तेमां जरा ध्यान आपजो, पाना नंबर 39 ऊपर, धोरण 9 गुजराती। शुरुआत करिए बाळकों, तो मंगूने गांडाना दवाखानामां मूकवानी सलाह लोको अमृत काकीने आपता, त्यारे एमनी आँखमां चड़चड़िया आवी जता। જ્યારે ગામના લોકો અમૃત કાકીને સલાહ આપતા કે મંગુને દવાખાનામાં મૂકો, નાના દવાખાનામાં, કારણ કે મંગુ પોતે અસ્થિર મગજની પાગલ ગાંડી કહી શકીએ પ્રકારની હતી, ત્યારે કોઈ ગામ લોકો એમ કે તમારી મંગુને તમે ગાંડાના દવાખાનામાં મૂકો એમ કે સાજી થઈ જશે, ત્યારે અમૃત કાકીની આંખમાં ચડચડી આવી જતા। રૂઢિપ્રયોગ છે મિત્રો, રૂઢિપ્રયોગ આંખમાં ચડચડીઓ આવી જવા, આંખમાં ચડચડીઓ આવી જવા, શું થવું, આંસુ આવવા, જ્યારે ગામ લોકો કોઈ સલાહ આપતા કે મંગુને ગાંડાના દવાખાના મૂકો ત્યારે એમની આંખમાં આંસુ આવી જતા અને દરેકને એક જ જવાબ આપતા। શું જવાબ આપતા? હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાના વાળાને શી લાગણી હોય કે હું એની સગી માં છું, માં થઈને ચાકરી સેવા, ચાકરી એટલે સેવા, જો હું એની સગી માં છે એમ કે એની સેવા ના કરી શકું, દવાખાના વાળાને શું પડ્યું હોય કે એની સેવા કરે। ખોડા ઢોરને પાંજરાપુરમાં મૂકી આવવા જેવું જ એક ખોડું ઢોર, ખોડા ઢોરને નકામાં થઈ ગયેલા ઢોર હોય ને, આપણે ઘણી વાર જોઈએ પાંજરાપુર પશુઓને રાખવાનું સ્થાન, નકામાં પશુઓને રાખવાનું સ્થાન એને આપણે પાંજરાપુર કહીએ। ખોડા જે આપણી જરૂરિયાત વગરના છે તેવા, બરાબર, જે ઢોર પાસેથી આપણને કોઈ ઉપજ મળવાની આશા નથી, તે ખોડા ઢોરને પોંજરા પોળમાં મૂકી આવવા જોઈએ તો કહેવાય, વિશેષણ છે મિત્રો ખોડા ઢોર। પરીક્ષામાં વાક્ય આપ્યું હોય એને પૂછે કે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધીને લખો, તો કયું છે, ખોડા ઢોરને પાંજરાપુરમાં મૂકી આવવા જેવું તો કહેવાય આખું વાક્ય, તેવા ઢોર ખોડા ઢોર, ખોડું એ શું છે, શું દર્શાવે છે, ઢોરને હું ગુણ દર્શાવે છે, તો કયું વિશેષણ થશે, આપણે ભણી ગયા છીએ ગુણવાચક વિશેષણ। ત્યારે એમ કહે છે કે હું માથેની જો એની સેવા ના કરી શકું તો દવાખાનાવાળાને શું પડ્યું એમ, ખોડું ઢોર, કેમ કે ખોડા ઢોરની આપણને કોઈ જરૂર હોતી નથી એટલે આપણે એને પાંજરાપુરમાં મૂકી આવીએ છીએ, બસ આ તો એવું જ થઈ ગયું એમ। અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરી, ગ્રંથિ જાહેર થઈ જવી, શું થવું, ગ્રંથિ, ગ્રંથિ એટલે સમજ છે, ગ્રંથિનો અર્થ શું થવું, ગ્રંથિ એટલે સમજ છે,
એક ગ્રંથિ પકડાઈ ગઈ હતી મગજમાં, એમ સમજ ફેર હતી એમ. હકીકત મગજ દવાખાનામાં મૂકવું એટલે કઈ આપણે કંટાળે સંકળી એવું નહીં, પણ અમરત કાકીને સમજ ફેર થતી હતી ગ્રંથિ જાહેર થઈ ગઈ એમ. એટલે ગેરસમજ છે એવી ખબર પડી જવી, રૂઢિપ્રયોગ છે, ગ્રંથિ જાહેર થઈ ગયું એટલે ગેરસમજની ખબર પડી જવી. એટલે અમરત કાકીની આ ગેરસમજની લોકોને ખબર પડી ગઈ. થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં, લોકોને ખબર પડી ગઈ આ ગેરસમજ કે અમરત કાકી માનવાના નથી, એમના મનમાં એક પ્રકારની એવી ગ્રંથિ બંધાઈ રહેલી છે. એટલે ક્યારેય પછી ગામ લોકો પણ એવી વાત કરતા નહીં કે તમે મંગોને મૂકી આવો. જન્મની ગાડી ને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, જન્મથી જ ગાડી અને મૂંગી એ બોલી ન શકે, એ જે રીતે ઉછેરતા ચાકરી કરતા સેવા કરતા અને લાડ લડાવતા, એ પણ રૂઢિપ્રયોગ છે લાડ લડાવવા. લાડ લડાવવા અતિશય સ્નેહ આપવો અથવા અતિશય વહાલ કરવું છે, અતિશય વહાલ કરવું. લાડ લાડ અતિશય વહાલ કરતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા. જો ગામ લોકો અમરત કાકીના વખાણ પણ કરતા, કારણ કે ગાડી અને મૂંગી દીકરી જન્મથી એને અતિશય વાળ કરતા, એની ચાકરી કરતા, એની સેવા કરતા, એટલે ગામ લોકો એના વખાણ પણ કરતા. આવી રીતે ગાડી દીકરી તો અમરત કાકી જ ઉછેરી શકે એમ, તો બીજા કોઈનું કામ નથી. અમરત કાકી જ આવે છે ગાડી દીકરીને તો એમ તો ઉછેરી શકે એમ. બીજાને ઘેર હોય તો ભૂખી તરફી ક્યારની મરી ગઈ હોય, શું કહે છે, જો બીજા કોઈના ઘરે હોત ને તો ક્યારની એ ભૂખીને તરફી પોતે એમ કે મરી ગઈ હોત. અને જીવતી હોય તો પણ આવું હૃષ્ટપુષ્ટ શરીર તો ના જ હોય, હૃષ્ટપુષ્ટ મજબૂત વધારાનું એકદમ સાજું કહી શકીએ ને. એટલે જો બીજાના ઘેર હોત ને અમૃત કાકી સિવાય તો એમ કે ક્યારની ભૂખી તરફી મરી ગઈ હોત, અને કદાચ જીવતી હોત ને તો આવી જે મજબૂત વધારાની હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત એવી ના હોત. મંગુ સિવાય અમરત કાકીને ત્રણ સંતાન હતા. પરીક્ષામાં ઘણી વાર ટૂંકા પ્રશ્નોમાં પૂછાય છે કે મંગુ સિવાય અમરત કાકીને કેટલા સંતાન હતા, ત્રણ સંતાન હતા, બે દીકરા અને એક દીકરી, બે દીકરા હતા અને એક દીકરી હતી. અમરત કાકી એ ત્રણેય સંતાનોને વિસરી ગયા હોય એમ એમનું સમગ્ર માતૃત્વ ઉપર, સોરી એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. અભિષેક, અભિષેક કરવો તો જળનો ધોધ વરસાવવો અથવા તો માથા ઉપર થતી જલધારા. અભિષેક કરવો, મસ્તક ઉપર થતી જલ ધારા, પાણીની ધારા, આપણે શિવલિંગ ઉપર શ્રાવણ મહિનામાં કરીએ ને પાણીનો અભિષેક, એમ જળાભિષેક કહીએ એટલે અભિષેક. અહીંયા શું કહે છે, બાકીના ત્રણે સંતાનોને વિસરી ગયા હોય એ રીતે એમનું સમગ્ર માતૃત્વ અમૃત કાઢ્યું કોના ઉપર અભિષેક કરતું હતું, મંગુ ઉપર અભિષેક કરતું હતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, શું છે, ખિલખિલાટ હસી ઉઠવું એટલે આનંદ કિલ્લો થી ગાજી ઉઠવું, ખિલખિલાટ હસી ઉઠવું આનંદ કિલ્લોલથી ગાજી ઉઠવું. એટલે જયારે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘરે આવતા ત્યારે એમનું ઘર, જેમના દીકરાઓના દીકરા જે બાળકો નાના પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ એમ કે હસી ઉઠતું, છતાં દાદી માં તરીકે અમરત કાકી ક્યારે પણ
हरख पदूड़ा थी जता नहीं शू कह भले एने बाल पुत्र पुत्री वेकेशन में जय घर आता तेरे आखू घर एम खिलखिला उठतु अमृत काटी क्या दादी माँ तरीके बाड़कों पर क्या हरख पदूड़ा थी जता नहीं भाग्य ज बाड़कों ने पेड़ता रमता लाड़ करता क्या वेकेशन में दीकरा घरे आया हो तो नाना बाळको ने नाम तो शू थे घर दादा दादी एकदम आनंद विभोर में आ जाए खूबज आनंद थी जाए कि भाई वेकेशन में मारा दीकरा दीकरी बता घरे आया है खूबज आनंद थी जाए घर आखू एकदम भरू भरू अपने खिलखिलाट लगे अहियाँ पर घर खिलखिल खिलाट थू पर हमें क्या हरख पदूड़ा ना थी जता हरख पदूड़ा थी जाऊ लूटी गयो एट बात बात में थी जाऊ વાત વાતમાં હરખાઈ જવું છે છતાં પણ એમ કે દાદીમાં તરીકે અમૃત કાકી હરખ પડુરા થઈ જતા નહીં પાકે તેમના બાળકોને તેડતા ઘરે મળતા કારણ શું હતું માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં એટલે સ્વાભાવિક કહું છું દીકરાઓ જાણતા હતા કે ઘરમાં નાની બેન પોતે ગાંડી છે અસ્થિ મગજની છે એટલે સ્વાભાવિક કે માં ચિંતામાં હોય એટલે દીકરાઓને એવું કંઈ લાગે નહીં પણ વહુઓ સમસમી જતી સમસમી જવું ચૂપચાપ દુઃખ સહન કરવું સમસમી જવું શું થાય ચૂપચાપ દુઃખ સહન કરવું બહુને ખોટું લાગતું કારણ કે સ્વાભાવિક વસ્તુ છે વેકેશનમાં વર્ષમાં પાછી એકાદ દિવસ આવ્યા હોય રહેવા માટે અને એમાં જો ઘરે આપણા કરડા દાદા દાદી રાજી ના થાય એમના મોઢા પર આનંદ ના થવાય તો સ્વાભાવિક આપણને પણ દુઃખ લાગે કે ભાઈ વર્ષે એકવાર અમે આવીએ છીએ વેકેશનમાં છતાં પણ અમારી સામે જોતા નથી અમને હરખા બોલાવતા નથી અમારા બાળકોને સરખું રમાડતા નથી એટલે દીકરાઓને તો ચિંતા હોય જ નહીં કારણ કે દીકરાઓ બધી જ પરિસ્થિતિ જાણે છે પણ અહીંયા એક વ્યક્તિ સરળ સ્વભાવ કહીએ એ દીકરાની વહુને તો ખોટું લાગે જ એટલે ઘણી વાર શું પોતે સ્તમ સમજી લેતી દુઃખ લાગે તો મનમાં ચૂપચાપ સહન કરી લેતી બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી કઈ દીકરાના બાળકો એમને દીઠા ગમતો નથી અને ગોંડા હીરાને સાથેથી અડગો કરાતો નથી દીકરાની વહુ માને તો સાસુ માને તો રૂબરૂ ના કહેતા પણ એ એમના પતિ જે અમૃત કાકીના દીકરા છે બંને એમની આગળ ફરિયાદ કરતા કે આપણા બાળકોને તો રમાડતા નથી અને ગોંડા હીરાના છાતીથી અડગો કરતા નથી ગોંડો હીરો એટલે મંગુ રૂઢિ પ્રયોગ વાપરે છે એમ છાતીથી અડગા કરવું છાતીથી અડગા ન કરવું છાતીથી અડગા ન કરવું એટલે નજર આગળ થઈ દૂર ન કરો છાતીથી અડગો કરાતો નથી શું કહે છે કે આપણા બાળકોને રમાડતા નથી બોલાવતા નથી ગાંડો હીરો એને પોતાની નજર સમુદી દૂર કરતા નથી દીકરી માને મોએ જ સંભળાવી દેતી દીકરી દીકરી પાસે સંભળાવી શકે માને એમાં માને ખોટું ના લાગે પણ દીકરાની વહુ જો કંઈ કહી જાય આ તો વાસણ સકડે પણ દીકરી અહીંયા માને મોઢે સંભળાવી દે એમ મોએ સંભળાવી દેવું એ પણ રીપ્લે કે મર્મ વચન કહેવા ચોખ્ખે ચોખ્ખું કહી દેવું સ્પષ્ટ ભાષામાં સંભળાવી દેવું એટલે દીકરી માને મોઢે સંભળાવી દેતી મંગુને ખોટા લાડ લડાવીને ત્યાં જ વધારે ગાંડી કરી મૂકી છે તો ગાંડી હતી ત્યાં ખોટા લાડ લડાયા લાડ લડાવ્યા અતિશય વાલ કરીને ઘણી વાર નહીં આપણે ઘરમાં મસ્તી કરતા હો તમે એટલે મમ્મી તમને મારે કેવું કરે પછી મમ્મી ખીજાય એટલે ક્યાં ને એના બાપાએ બગાડી મૂક્યા છે ખોટા લાડ લડાવીને
એટલે આ દીકરી એની માને પપ્પો આપે છે. કઈ મંગુની બીજી બેન છે તે અમૃત ગાંધીને પપ્પો આપે છે. જો ખોટા લાડ લગાવીને તે જ વધારે ગાંધી કરી મૂકે છે. ટેવ પાડીએ તો ટોળને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ના કરાય એનું પણ આવે છે. જો આપણે ટેવ પાડીએ તો આ મૂંગા જે ઢોર છે ને પશુ એને પણ જો ટેવ પાડીએ ને તો ખબર પડે છે કે જાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાં ના કરાય. તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ના આવે. 12 વર્ષની છોડી તળપદો શબ્દ છોડી છોકરી. જો મૂંગા ઢોરને આપણે એમ કે શીખવાડીએ તો એટલું જ્ઞાન આવતું હોય તો આ તો 12 વર્ષની છોકરી છે એમ એને ટેવ પાડી રહે એને એટલી જ્ઞાન ના આવે કે ચારો પેશાબ ક્યાં કરાય. એ મૂંગી છે પણ કઈ બેરી નથી, મોટે બોલી નથી શકતી વાત સાથે, કોઈ કાને કે બેરી નથી કે આપણું કાને ન તરે, કાને ન તરવું, ધ્યાન ન દેવું. પૂછી કયો કાને ન તરવું, ધ્યાન ન આપવું. ઘણી વાર આપણે કહીએ ને કે આ તો કશું કાને કરતો નથી, ત્યારે આપણે બહુ મમ્મીને હેરાન કરતા હોઈએ, મમ્મી કેમ શું કરતા ના હોઈએ, જોરેલી ટપકો આપી અમે ભણવા બેસાડતા હોય છતાં આપણે ના બેસીએ, મમ્મી કેમ કે કોઈ વાત કાને કરતો નહીં, કશું આપડતો જ નહીં એમ. એટલે શું કહે છે યાર કે એ તો મૂંગી છે કે ગેરી નથી કે આપણું કાને ના કરે કે આપણી વાત તો ધ્યાનમાં ના લે. સાંભળે તો છે ને ભૂલ કરે તો બે લપડા છોડી દીધી હોય તો બીજી વખત તરત પણ રાખે. શું કે ભૂલ કરો બે લપડા એમ તો બે લાફા બે થપ્પડ મારી દીધી હોય તો બીજી વાર જયારે ભૂલ કરે ને ત્યારે ધ્યાનમાં રાખે કે નહીં ભૂલ નહીં કરવાની, ભૂલ કરીશું તો ફરીથી પાછી બે લપડા મળશે. આવું જે મંગુની બેન છે બીજી દીકરી અમૃતા કેને સમજાવે છે. દીકરી આગળ કઈ બોલે એ પહેલા અમૃત કાકીની આંખો વરસવા માંડતી. જો દીકરી કઈ ઠપકો આપે મંગુ વિશે ને તરત એમની આંખો વરસવા માંડતી. શ્રાવણ ભાદરવો ચાલુ થઈ જતો આંખોમાંથી રૂઢિ પ્રયોગો આપણે છે, આંખો વરસવી તો આંખોમાંથી આંસુ આવવા, આંખો વરસવી આંખમાંથી આંસુ આવવા. એટલે જે જરાક ઈચ્છ્યા હતા એની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું એટલે એક બાજુ ચપ્પો આવતી પણ પછી માને રડતી જુઓ ને એટલે દીકરી એની પણ હૈયું ભરાઈ આવતું, હૈયું ભરાઈ આવવું, હૈયું ભરાઈ આવું તો દુઃખ થી રડવા જેવું થઈ જવું, દુઃખની લાગણી થી રડવા જેવું થઈ જવું, રડમસ થઈ જવું, રડવા જેવો ચહેરો કરી દેવાનો. જો મિત્રો ગ્રામ્ય જીવનની નિરૂપતિ માતૃપ્રેમને ઉજાગર કરતી સરસ મજાની વાર્તા છે ને. અને જે બેકગ્રાઉન્ડ કહીએ એમ એ પૃષ્ઠભૂમિકા એ ગામડાની છે એટલે રૂઢિપ્રયોગો કહેવતો એનો લેખકે અહીંયા બહુ સારો એવો ઉપયોગ કર્યો છે, રૂઢિપ્રયોગો વધુ પ્રયોજ્યા છે. એટલે શું કહે છે કે હૈયું ભરાય, દીકરી ઠપકો આપતી પણ ઠપકો આપતા આપતા એ દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, એ પોતે પણ એમ ગડગડી થઈ જતી, રડવા જેવી થઈ જતી, લાગણીથી દુખતી. પરંતુ કઠણ કાળજુ કરી એ મનનો ડૂબો કાઢી નાખતી. કઠણ કાળજુ કરવું દુઃખ સહન કરવાની શક્તિ હોવી, કઠણ કાળજુ કરવું શું કહે છે, કઠણ કાળજુ કરવું તો દુઃખ સહન કરવા માટે મક્કમ મનોબળ હોવું, અથવા તો દુઃખ સહન કરવા માટે મનને મક્કમ કરવું. દુઃખ સહન કરવા માટે મનને મક્કમ કરવું. શું કહે છે, કાળજુ કઠણ કરી અને મનનો ડૂમો કાઢી નાખવો એમ.
મૂંઝવણ હોય તો દૂર કરવી, અંદર મનની અંદર કોઈ એવી વાત ભરેલી હોય એને તમે કોઈને કહી દઈએ ને, આપણે આપણા નજીકના માણસને ઠીક છે, દુમો ભરાઈ જવો એમ, આમ છાતી ભરાઈ જાય, આમ ગભરામણ થતી એને પ્રકારે, ઘણી વાર કોઈ વ્યક્તિ આમ ટેન્શનમાં કે ચિંતિત હોય ત્યારે દુમો ભરી જાય, કે બોલી ના શકે, ગળગળા થઈ જાય, રડમસ થઈ જાય, પણ એકવાર ડૂમો કાઢી નાખીએ એમ, તકલીફદાયક કોઈ વાત હોય અને એને છે ને મનમાંથી બહાર કાઢી નાખીએ, આપણે આપણા નજીકના કોઈ વ્યક્તિ પાસે રજૂ કરી દઈએ, આમ ડૂમો નીકળી જાય કાળજુ કઠણ કરીને. એટલે આ મોટી દીકરી હકીકતમાં એને પણ દુઃખ લાગતું હતું, અમૃત કાકીની જે બીજી દીકરી છે મંગુ સિવાયની, એને પણ દુઃખ તો અપાર જ લાગતું હતું મંગુ માટે, પણ એ દુઃખના કારણે એની બાને અમૃત કાકીને પોતે એમ કે ઠપકો આપતી કે તેલ બગાડી છે, જો શીખવાડ્યું હતું એને સાડા થી સૌમાં ભાન રહ્યા જ ને, આ રીતે એમને કાળજુ કઠણ કરી અને પોતાના મનની અંદર જે આ ડૂમો હતો એ બધો અમૃત કાકીની સમક્ષ ઠાલવી દેતી એમ. શું કઈ કારણ બેસી રહેવાનું નથી, શું કહેશે દીકરી તમે જો હવે હવે મીઠો ઠપકો આવે છે કે તું આમ કઈ કાયમ બેસી નહીં રહેવાની, તું એ વૃદ્ધાવસ્થાએ પહોંચી છે, કાલ ઉઠીને શું ખબર તને 100 વર્ષ થાય, મીન્સ કે તારો અવસાન થાય, બેસી રહેવાની ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળ મૂતર ધોવા જેટલી કોઈ આડ મૂકવાની, પનારે પડવું જવાબદારી આવવી, શું કહે છે પનારે પડવું જવાબદારી આવવી, સીધી જવાબદારી માટે જવાબદારી આવવી, જ્યારે કેમ તો પનારે પડશે અત્યારે તો તું છે ત્યાં સુધી વાંધો નહીં, પણ પછી તું નહીં હોય ત્યારે, જ્યારે પાપીઓને પનારે પડશે અને પાપીઓના માથે જવાબદારી આવશે ત્યારે એના મળમૂતર ધોવા જેટલી એ કોઈ આરપંપા નહીં કરે એમ. માં છે તો જણ માટલી ઉંમર એમ કે એની સેવા શુશ્રૂષા કરે છે, પણ જયારે તું નહીં હોય અને પાપીઓ પણ જવાબદારી આવશે તો કે પાપીઓ આ જવાબદારી નહીં નિભાવે અને એ દુઃખી દુઃખી થઈ જશે, અને એ વખતે જયારે પાપીઓ એની સેવા ચાકરી નહીં કરે ત્યારે એ એમ કે બહુ દુઃખી દુઃખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી, પછી ધીમે ધીમે અમને ચકીને કહેતી, શું કહેતી, દવાખાનામાં મૂકવાથી દાઢી નહીં થવાની હોય તો નહીં થાય, દવાખાનામાં મૂકવાથી એ દાઢી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ચાડો પેશાબ અને કપડાનું પાન આવશે, ભલે કદાચ દાઢી નહીં થવાની હોય ને દવાખાનામાં મૂકવાથી તો એ નહીં થાય, પણ ચાડા પેશાબ અને કપડાનું તો પાન આવશે કે નહીં આવે, એટલું આવે તો ક્યાંથી, ભાઈઓના કર્મ ભગવાને દાન ઘણું આપ્યું છે, ઘણું આપ્યું છે ભાઈઓને, ઘણું અનાજ શીખવા માટે દાન ઘણું આપ્યું છે, ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી પ્રજાત પણ નથી, ટંકે ટંકે એટલે સમય, સમય ભાભીઓ ખાવા ના આપે એવી કજાત જાત વગર નિયમ બેહજીને કહીએ ને, ભાભીઓ કે એવી કઈ ખાવે એવી આમ ક્યાંય કાઢી નાખે કે છેલ્લી કક્ષાની નથી કે સમય ખાવા પણ ના પડે, એમ તો ભાઈઓને કુદરતે એમ કે ઘણું બધું આપ્યું છે. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પોંજરાપુરની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં એ દીકરી કહી નથી, જ્યારે અમૃત કાકી એમ કહે ને કે દવાખાનું તો પોંજરાપુર જેવું કહેવાય ત્યારે જે બીજા માણસો છે એ અમૃત કાકીને કંઈ જવાબ ના આપી શકતા, પણ આ દીકરી હતી, આ દીકરી જવાબ આપી ગઈ, કારણ કે દીકરી છે કહી શકે, એનાથી અમૃત કાકીને ખોટું પણ ના લાગે, બીજા કોઈ પારકા માણસો કે તો અમૃત કાકીને ખોટું લાગી જાય, એટલે પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી, દવાખાનું પોંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે, દવાખાનું જો પોંજરાપોળ જેવું હશે અને સમજો કે મંગુ મરી ગઈ તો મંગુનો બિચારાનો છુટકારો થશે અને એના કુટુંબનો પણ છુટકારો થશે. આ પ્રકારે દીકરી ગમે તે ઠપકો માને આપી હતી, કારણ કે દીકરી પોતાની છે એ ઠપકો આપી શકે, એનાથી ખોટું ના લાગે, જો દીકરા થોડો ઠપકો આપે પાછું માને ખોટું લાગે, દીકરાની વહુ ઠપકો આપે તો વળી ઓર ખોટું લાગે એમ, આમ દીકરી ગમે તે કહેતો વાંધો નહીં, એટલે આ દીકરી મૂળતો દીકરીને પણ મંગુ પ્રત્યે લાગણી જ હતી, મંગુની ચિંતા જ હતી, જેટલી ચિંતા અમૃત કાકીને હે એટલી જ ચિંતા
એ બીજી મોટી દીકરીને પણ શમંગુ માટે, અને એ ચિંતાના કારણે એ અમરત કાકીને ઠપકો આપતી. જોઈશું આગળના વિડીયો લેક્ચરમાં કે હવે પછી મંગુ અને અમૃત કાકી વચ્ચે જે શું થાય છે, મંગુની કેવી પરિસ્થિતિ છે, આગળનું જે કંઈ કથાનક છે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી સમય મળે તો ઘરે પણ એકવાર પાઠ્યપુસ્તક લઈ અને પાઠ વાંચી જવો, જેથી એની પૂર્વ ભૂમિકા વિશે ખ્યાલ આવે. જો કે આપણે વાર્તા કથન દ્વારા સમજૂતી તો મેળવી ચૂક્યા છીએ. રૂઢિપ્રયોગ અને શબ્દાર્થ લખી રહેવા, પરીક્ષામાં એક એક માર્ક્સમાં પૂછાતા હોય છે, બરાબર છે? તો આવતા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.